રાજકોટમાં આવેલ આશાપુરા માતાજીના મંદિરથી ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા આંદોલનને લઈને ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ ધર્મરથ યાત્રામાં ક્ષત્રિય સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે નૈનાબા જાડેજાએ જણાવ્યું હતું કે ધર્મરથ દ્વારા અન્ય સમાજના લોકોને પણ જોડવાની કોશિશ કરીશું. ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના લોકોએ પણ જાગવાની જરૂર છે. આ દરમિયાન પીટી જાડેજાએ જણાવ્યું હતું કે અલગ અલગ મંદિરથી 7 ધર્મરથ પ્રસ્થાન કરવામાં આવ્યા છે. દીકરી ઉપર કરેલી ટિપ્પણી માફીને પાત્ર નથી. આ ધર્મરથ 7 દિવસ સુધી શહેર અને ગામમાં ભ્રમણ કરશે. નૈનાબા જાડેજા, આજ અમે અમારા ધર્મરથ દ્વારા અમારા ધર્મની સાથે સાથે અન્ય લોકોને પણ જોડવાની કોશિશ કરીશું. જે અમારી અસ્મિતા અને અમારે ગૌરવનું પ્રતીક છે, એના થ્રુ અમે તાલુકા તાલુકે અને ગામડા ગામડા સુધી લઈ જશું અને અન્ય લોકોને એમાં સમાવેશ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું અને અમારી વાત રાખવાની કોશિશ. ટિકિટનો સમય તો જતો રહ્યો, 22 તારીખ ફાઇનલ હતી ત્યાં સુધીને અલ્ટિમેટમ હજી આપ્યું હતું, પણ એ સમય જતો રહ્યો છે. તો હવે આ બહેરી મૂંગી અને કુંભકર્ણની નિંદ્રામાં જે સરકાર સૂઈ રહી છે એનું ઘમંડ તોડવા માટે હવે એક જ રસ્તો છે. આ અમારી સાથે અન્ય સમાજ અને લોકોએ પણ જાગવાની જરૂર છે કે જો અમે આટલો આટલો વિરોધ દર્શાવતા હોય છતાં પણ આ સરકારને કંઈ ફરક નથી પડતો તો તમે પણ જાગી જાઓ અને આ સરકારને બસ હવે તમારા વોટ ન આપીને પછાડો તો જ એની આંખો ખુલશે. બાકી આ કુંભકર્ણની નિંદ્રાવાળી સરકાર જાગે એમ નથી. એટલે તમારો મત હવે કોંગ્રેસને આપો અને ભાજપને પછાડો. ધર્મરથમાં સમગ્ર સમાજ છે, કારણ કે સમાજની અસ્મિતા માટેની લડાઈ ચાલી રહી છે. એટલે સમગ્ર સમાજ છે અને અમે આશા કરી કે અન્ય સમાજના લોકો પણ અમારી સાથે જોડાઈ ધીમે ધીમે અન્ય સમાજના લોકો પણ અમારા કાર્યક્રમમાં આવી રહ્યા છે. તો અન્ય સમાજને પણ અમે આવું કરીએ છીએ કે અમારા જે કોઈ કાર્યક્રમો થાય આપ એમાં પણ આવો ને અમને સહકાર આપો. અમને તમારા સહકારની પણ જરૂરિયાત છે. એટલે આ ધર્મરથ દ્વારા અન્ય સમાજને પણ અમે સાથે લેવાની કોશિશ કરી છીએ. આ ધર્મરથ રાજકોટથી મા આશાપુરાના મંદિરેથી નીકળે છે. આવા ગુજરાતમાંથી 7 રથ નીકળે છે. મા અંબાના મંદિરેથી, મા બહુચરના મંદિરેથી, માતાના મઢથી, દ્વારકાધીશ દાદાની આશાપુરા મંદિર અહીંથી, એમ દરેક જગ્યાએ આ રથ 26 બેઠક ઉપર દરેક તાલુકા લેવલ, મોટા ગામ, રસ્તામાં આવતા નાના મોટા ગામ એ બધામાં આ રથ ફરશે અને દરેક સમાજને સાથે રાખી એક જ વાત કરશે કે આ બેન દીકરીની જે ટિપ્પણી છે એ અમારી બેન દીકરી તમારી બેન દીકરી નથી. અમે તો પ્રજાવત્સલ રાજાઓ હતા જે ગામે ગામ પાડિયાઓ છે ગામ, અને ભગવાન રામ અને ભગવાન કૃષ્ણથી બરાબર છે રાજ કરતા રાજપૂતો કાયમ માટે દેશની રક્ષા કરી છે, પ્રજાનું રક્ષણ કર્યું છે, ગૌમાતાની રક્ષા કરી છે, દેશને બચાવવા માટે ગામે ગામ પ્રાણની આહુતિ આપી છે. જે પાડિયાઓ તમે જુઓ છો કે લાખોની સંખ્યામાં છે, એટલે અમે એ સંદેશો આપશું તો દરેક સમાજ અમારી સાથે રહેશે એવા વચનો તો આપ્યા જ છે. પણ મા ભગવતીની કૃપાથી આ રથ મંદિરેથી કાઢ્યો છે અને ધર્મરથ એટલે કાઢ્યો છે કે ધર્મની રક્ષા અને બેન દીકરીની જે જગદંબાઓ છે, જે મા ભગવતીની જ પુત્રીઓ છે, જેમ રામ અને કૃષ્ણ અમે સંતાનો હોય તો આ દીકરીઓ પણ એની સંતાન છે, એના વિશે આવું બોલવું એ તો ખરેખર ભગવાન આને આવી કબૂથી કેમ આપી એ સમજાતું નથી. અને બોલ્યા છે તો એનું પરિણામ પણ એને ભોગવવું પડશે. મા ભગવતી જેને પરચો આપશે બરાબર છે કે જે ન બોલવાની જે કડવી ટિપ્પણી કરી છે, ટિપ્પણી માફ કરી શકાય એવી નથી. વારંવાર માફી માગવાનું કહે છે પણ માફી તો અમે આપવા માટે તૈયાર નથી. એટલા માટે કે સમગ્ર સમાજનો ચૂલેથી એક ચૂલો એવો બાકી નથી કે સ્વયંભૂ આમાં આ સંમેલનમાં ન જોડાણા હોય કે આ ટિપ્પણી સાથે વિરોધમાં ન જોડાણા હોય એવો એક પણ ક્ષત્રિય નથી. અને જે ક્ષત્રિયોની મિટિંગો થતી હશે એ ભાજપના હોદ્દેદારો હશે, પણ ક્ષત્રિયો નહીં હોય એનું હું વચન આપું છું. 24 તારીખથી 1 તારીખ સુધી બધી જગ્યાએ 24 થી 1 અને 2 સુધી આ રથ ફરશે અને સંદેશો તો મેં આપને કીધું એ સંદેશો અને આનો હેતુ પણ એ જ છે. દરેક ગામની અંદર એક એક વ્યક્તિને ક્ષત્રિય સમાજ સિવાય અન્ય સમાજને પણ સંદેશો પહોંચાડવા માટે, એટલે કે ને ઘર ઘર સુધી, તો ક્ષત્રિયોના ઘર સુધી એમ દરેક સમાજના ઘર સુધી આ સંદેશો પહોંચે આ સંદેશાના માધ્યમથી બરાબર છે. અમે જબરજસ્ત પછી એક સંમેલન કરશું અને દરેક તાલુકામાં સંમેલનો થશે, દરેક ગામમાં સંમેલનો થશે. અમારી અત્યારે ગામ સુધીની કમિટીઓ બની ગઈ છે. દરેક ગામમાં 11 સભ્યો, દરેક તાલુકામાં 11 સભ્યો અને દરેક વોર્ડની અંદર 18 વોર્ડમાં 11 સભ્યો અને જિલ્લાની અંદર 11 સભ્યો, એમાં પાર્ટ 2 નો અમારો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે.